જ્યાં જાઓ ત્યાં મને એક વિચાર આવતો કે કઈક સત્સંગ કરો દે, લોકોને કઈક આપું. જિજ્ઞાસા હોય તો એ સંતોષી જાય અને પછી સંતોષી. પછી આ જગ્યામાં આવ્યો ને ત્યાં વરી પાછી મારી બુદ્ધિ બગડી કે આપણે સાધુ થયા તો સમાજમાં 18 વર્ષ ચેલા બનાવે છે, આપણે તો ભેગ પીરો કેમ ન બનાવાય, સેવક બનાવવા જ જોઈએ. એટલે સેવક બનાવવાનો રવાડે ચડ્યો, પણ એ ખબર નહોતી સેવક થી નામ વધશે કે ઘટશે. પછી મેં શાસ્ત્રો વાંચ્યા અને શાસ્ત્રમાં એક જગ્યાએ લખ્યું હતું કે વાલિયા નામનો એક લૂંટારો હતો, એને નારદ જેવા ગુરુ મળ્યા તો વાલ્મીકિ ઋષિ બની ગયા. એટલે ત્યારથી મેં નક્કી કર્યું ચેલાની લાયકાત ન જોવી, પણ ચેલા એ ગુરુની લાયકાત જરૂર જોવી. એટલે અમારામાં કેવો છે, પાણી પીના છાન કે ગુરુ કરના જાન કે, પાણી ગાળીને પીવામાં લાભ અને ગુરુ છે ને જાણીને કરવામાં લાભ. અજાણતા ગુરુ કરી નાખીને પછી એમ થાય કે આ તો જાયમું નહીં. દાસી જીવને આવું કર્યું હતું, પેલા ભીમ સાહેબ પાસે ગયા, ગુરુજી મને ઉપદેશ આપો. ગુરુજી ઉપદેશ આપ્યો અને ઉપદેશ આપીને ગુરુજીએ કીધું કે હવે બચ્ચા ભજન કરો. પણ દાસી જીવનને વિચાર આવ્યો કે આપને ભીમ સાહેબના શિષ્ય બન્યા પણ જાયમું નહીં, એટલે બીજા ગુરુ કર્યા. બીજા ગુરુ કર્યા પર થોડાક દી થયા તો વરી પાછો વિચાર આવ્યો કે આમાંય જાયમું નહીં, એટલે ત્રીજા ગુરુ કર્યા. એમ દાસી જીવને 17 ગુરુ કર્યા ને 17માં જાયમું નહીં. પાછા 18મી વખત ભીમ પાસે ગયા, ભીમ સાહેબને કીધું ફરી મને ઉપદેશ આપો. કયું ગામ? તો કે ગોગાવદર. હું નામ? તો કે આ દેહ ને બધા દાસી જીવન કહે છે. જાતિ? તો કે અમે તો વનકર છીએ. સારું, કુવાગર તો આવડે? હા બાપા, એ તો અમારો ધંધો છે. તો કે આપણા આશ્રમમાં પાણીની ખેંચ છે, તમે 10 ફૂટ 10 હાથ એટલે 15 ફૂટ કે 20 ફૂટ કુવો ગારો એટલે આપણા આશ્રમમાં પાણી થઈ જશે. 20 ફૂટ કુવો ગરણ તૈયાર થઈ ગયો, 10 હાથ પૂરો થઈ ગયો. ગુરુજીને પૂછ્યું, ગુરુજી આમાં પાણી ન થયું, કાંઈ વાંધો નહીં, બુરી નાખ બીજો ગાયર. અને ગુરુના કહેવા પ્રમાણે એને બુરી નાખો ને બીજો ગાયરો, બીજો 20 ફૂટ થઈ ગયો, પાણી ન થયું. ગુરુજીને કીધું, ગુરુજી આમાંય પાણી ન થયું, કાંઈ વાંધો નહીં, બુરી નાખ ત્રીજો ગાયર. એ બુરીન ત્રીજો ગાયરો ને એ 20 ફૂટ વયો ગયો. એટલે એને કીધું, ગુરુજી આમાંય પાણી ન થયું, કે કાંઈ વાંધો નહીં, બુરી નાખ ત્રીજો ગાર. ગુરુજી હવે એક વિનંતી કરું? તો કે બોલ. એ કે આના ઊંડો કરું તો? એ કે પેલા સમજી ગયો હોત તો. એટલે ગુરુ કરવા જરૂરી છે, પણ ગુરુમાં કઈ ગમ નથી કે ગુરુને કઈ સમજ નથી એટલે આપને ગુરુ બદલાવ્યા કરવા, એનાથી કઈ કલ્યાણ થવાનું નથી. પણ ગુરુ એક સેવા ને કોઈ પણ સંત ના સાનિધ્યમાં બેસી અને એમની પાસેથી તમે જે કઈ પ્રાપ્ત કરી શકો એ પ્રાપ્ત કરવાનું છે. એવું નથી કે ગુરુજી પાસેથી જ મળે. નંબર બીજું કે ગુરુ ઉપર તમારો અનન્ય ભાવ હોય. અનન્ય ભાવ કોને કહેવાય? કાક ભૂસંડી ગુરુ લોમસ મુનિને કીધું કે મને આશીર્વાદ આપો તો મને રામનો અનન્ય ભાવ પ્રગટ થાય. લોમસ મુનિએ કીધું કે તને ખબર છે અનન્ય ભાવ એટલે હું? કે ગુરુજી તો થોડુંક ખબર છે. તો કે શું? એ કે હું ને રામ બે એક, આનું નામ અનન્ય, અન્ય અન્ય અલગ નહી. એટલે મને આવો અનન્ય ભાવ પ્રગટ થાય ને એવો કે આશીર્વાદ આપો. એટલે અનન્ય ભાવ જયારે ગુરુજી ઉપર પ્રગટ થાય ત્યારે ગુરુ ધારે તોય ભલે, ના ધારે તોય ભલે, સ્વયં આપોઆપ એની કૃપા વરસવા લાગે.